ચોટીલામાં ધર્મ જાગરણ મંચ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ચોથા વર્ષે ચોટીલા ડુંગરની પરિક્રમા યોજવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા. ચોટીલામાં ધર્મ જાગરણ મંચ દ્વારા સતત ચોથા દિવસે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 25,000થી પણ વધારે શ્રદ્ધાળુઓએ જગજનની માં ચામુંડાના બેસણા છે એવા ચોટીલાના પવિત્ર ડુંગરની પરિક્રમા કરી હતી. ગુજરાતભરમાંથી માં ચામુંડાના ભક્તજનો ઉમટી પડ્યા હતા. પરિક્રમા રૂટ પર રામ રહીમ સેવા સમિતિ અને સત્કર્મ સેવા ગ્રુપ સહિત અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડી, છાશ અને શરબત સહિત ઠંડા પાણીની બોટલો રાખી સેવા કરવામાં આવી હતી. 6 કિલોમીટરના પરિક્રમા રૂટ પર વહેલી સવારે 8 વાગ્યાથી ચામુંડા માતાજીના જય જયકાર સાથે માય ભક્તો દ્વારા પરિક્રમા શરૂ કરવામાં આવી હતી, જેને સંતો મહંતો દ્વારા ધર્મધ્વજા આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પરિક્રમાર્થીઓમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ધર્મ જાગરણ મંચ અને આરએસએસના કાર્યકરો અને ડુંગર મહંત પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અહેવાલ જગદીશસિંહ ઝાલા. 30 માર્ચ 2025 અને રવિવારના રોજ આવતી જે આપણી 5મી જે પરિક્રમા છે એની ખાસ તારીખ નોંધી લેજો બધા પરિક્રમાવાસીઓ, કે 30/3/2025 અને રવિવાર ચૈત્ર શુદ્ધ 9. જય માતાજી. મારું નામ પારસ અરવિંદભાઈ ખંધાર છે. હું ચોટીલાનો રહેવાસી છું. મારે માર્કેટિંગ યાર્ડમાં શ્રીજી ટ્રેડિંગ પેઢી છે કપાસની. હવે અહીંયા પરિક્રમાનું જે આયોજન થયેલ છે જે ખૂબ જ સારું છે અને આવા નવા કાર્યો ભવિષ્યમાં પણ થતા રહે એવી મારી ચાહના છે. તો સર્વે ભાઈઓ બહેનો, પરિક્રમામાં સેવાકીય અન્નક્ષેત્ર, ઠંડી છાશ, પાણી તથા શેરડીના રસનું, દરેક ચા પાણીનું, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ અને રામ રહીમ પણ બંનેની બહુ જ સેવા છે, એમાં હું પણ છું. અને આવી નવી સેવા આ 3જું વર્ષ પરિક્રમાનું છે, તો આવું ને આવું ચાલતું રહે એવી મારી શુભભાવના. જય નમસ્કાર. આજે ચૈત્ર મહિનાની નવરાત્રિના નિમિત્તે ચોટીલામાં પરિક્રમાનું આયોજન થયેલું હતું. તેમાં રામ રહીમ ફાઉન્ડેશન અને નિમિત્ત પાત્ર સેવાના બધા સભ્યો દ્વારા 2 કેમ્પનું આયોજન કરેલું છે. એક જ્યાં શરૂ થાય છે ત્યાં, જે પૂર્ણ થાય છે ત્યાં, અને છાશ અને ઠંડા પાણીથી દાતાઓનું પ્યાસ બુજાય તેના માટેનું આયોજન કરેલું છે. અને ઘણા બધા લોકો યાત્રા લાભ લે છે અને અમને ઘણો બધો આનંદ છે કે અમે આવી સેવા કરીએ છીએ. નિમિત્ત માત્ર સેવાથી હરેક લોકોને લાભ મળે અને હરેક લોકો ઠંડા પાણીને પીએ અને પોતાની પ્યાસ બુજાવે તેનું ખૂબ અમે આભાર માનીએ છીએ. અને ઘણા બધા દાદાઓ અમને સહયોગ કરેલો છે તેનો પણ ખૂબ